ના કોઈ હતા ના પતા. અહીં વાત થઈ રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની, જેઓ કેટલાય સમયથી ગાયબ છે, ગુમ છે તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી પરેશ ધાનાણી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે ન તો કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે, ન કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે, ન કોઈ એમનો અતોપતો જોવા મળી રહ્યો છે. અને એટલા માટે જ હવે સવાલ થઈ રહ્યો છે કે શું પરેશ ધાનાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. આવું શા માટે આવી ચર્ચા ઉઠી છે એ જ મુદ્દા પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ. પરેશ ધાનાણીએ કંઈક એવું કર્યું છે જેને લઈને સૌ કોઈના મનમાં આ સવાલ ઉત્પન્ન થયો છે કે શું હવે પરેશ ધાનાણીનો વારો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતામાંથી હવે વધુ એક વિકેટ પડવા જઈ રહી છે આવનારા દિવસોમાં, કારણ કે અમરીશ ઢેર અને અર્જુન મુરભાડિયા એ તો કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ પાયાના કાર્યકર હતા, કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પણ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. અને એવામાં આ સમાચાર જે સામે આવ્યા છે તેને લઈને અત્યારે ચર્ચા ચારેકોર ચાલી રહી છે કે શું પરેશ ધાનાણી પણ નવા જૂની કરવા જઈ રહ્યા છે. શું છે આખો મુદ્દો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. કોરોના કાળ સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ હર્ષ સંઘવી સામે પીઆઈએલ કરી હતી, જે પીઆઈએલ તેઓએ પરત ખેંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાયા બાદ ધાનાણીએ પીઆઈએલ પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપના કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીને હરાવ્યા હતા. 2002માં પહેલી ચૂંટણી જીત્યા પછી 2007માં પણ પરેશ ધાનાણી વિપક્ષના નેતા હતા. પરેશ ધાનાણી 3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા બાદ વિપક્ષના નેતા પણ તેઓ હતા. પરેશ ધાનાણીનો મતદારો સંપર્ક નહીં કરી શકતા ધાનાણી વિષય ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું અરજી કરી છે? કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેમડેસિવીરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરી છે. શું છે મામલો? ભાજપ દ્વારા 5000 રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદી અને સુરતમાં મફતમાં વેચવામાં આવી રહ્યા હતા. આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી. ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે સીએમ રૂપાણીને પૂછવામાં આવ્યું તો તેમણે પણ એમ જ કહ્યું હતું કે આ અંગે સરકાર અજાણ છે, સી આર પાટીલને જ પૂછો કે તેઓએ આ ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી મંગાવ્યો છે, ક્યાંથી તેઓ લાવ્યા છે અને કેવી રીતે લાવ્યા છે. આ મુદ્દે હવે તપાસના આદેશ છે. આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવીરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સી આર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઇન્જેક્શનનું વેચાણ કરી રહ્યા છે, આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે મહત્વની વાત તો એ છે કે ધાનાણીએ પીઆઈએલ પરત ખેંચી લીધી છે અને એ પણ જ્યારે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે જ આ પીઆઈએલ પરત ખેંચવામાં આવી છે, જે અત્યારે ચર્ચાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં તો ગરમાવો આવી જ રહ્યો છે. એવામાં કોંગ્રેસમાં તો ખાસ ધર્મ સંકટ પણ ઊભું થઈ ગયું છે, કારણ કે એક બાજુ તો રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ રહી છે ગુજરાતના પ્રવાસે, તેઓ આવી રહ્યા છે, પરંતુ નેતાઓ એક્ઝિટ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ આવનારા દિવસોમાં પોતાના કેટકેટલા નેતાઓ ગુમાવે છે અને હવે પક્ષ પલટો કયા નેતા કરે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.